भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आइए हनुमंत विराजिए कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरूं। पदारिये पवन कुमार सिया राम राम कथा के रसिक तुम भगत राज मति धीर आय सुआसन करी प्रभु तेज पुंज कपि वीर सियाराम मनोजवम मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीराम दूतं शरणं प्रपद्ये। नीलांबुजश्यामल कोमलांगं सीता समारोपित वाम भागं पाणो महासायक चारुचापं नमामि रामं रघुवंशनाथं बंदव गुरु पद कंज कृपा सिंधु नर रूप हरि महामोहतम पुंज सियाराम जासु बचन रवि कर निकर सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। सदगुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सौ में जय सियाराम। आजना आपला सुंदर सुधा सत्संग में आज थी आपले सुंदरकांड में प्रवेश करी रहा छे जेमा परम कृपालु परमात्मा श्री रामचंद्र जी ना प्रिय दूत एवा श्री हनुमान जी नु चरित्र
प्रधान रूपे बतावामां आव्युं छे એની કથા આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। કિષ્કિંધા કાંડના છેલ્લા દોહાના અનુસંધાનથી જ સુંદરકાંડની શરૂઆત થાય છે। આપણે જોયું હતું કે હનુમાનજીને જામવંતજી જગાડે છે, ધ્યાનમાંથી સમાધિમાંથી રામની સાથે જે તન્મયતા થયેલી હતી એમાંથી જગાડે છે અને રામ કાર્ય કરવા માટે એક ઉત્સુક કરે છે, એના જીવનનું લક્ષ્ય એને બતાવે છે અને એ જ અનુસંધાનમાં સુંદરકાંડની શરૂઆત થાય છે। ચોપાયો સુંદરકાંડની બહુ સરળ છે, આપણને બધાને જે બને સાથે ગાશે તો વધારે આનંદ આવશે બધાને। તો જામવંતજીના વચનો સાંભળી અને હનુમાનજીને વચનો બહુ જ ગમે છે, અતિ પ્રિય લાગે છે, એ ચોપાઈથી સુંદરકાંડની શરૂઆત થાય છે। જામવંત કે વચન સુહાયે સુની હનુમંત હૃદય અતિ ભાયે। જામવંત કે વચન સુહાયે સુની હનુમંત હૃદય અતિ ભાયે। જામવંત કે वचन सुहाये सुनी हनुमंत हृदय अति भाये। जामवंत के वचन सुहाये सुनी हनुमंत हृदय अति भाये। जामवंत के वचन सुहाये सुनी हनुमंत हृदय अति भाए। जामवंत के वचन सुहाए सुनी हनुमंत हृदय अति भाए। जामवंत जी ना वचनों ज्या हनुमान जी सांभळ्या बहुज गहिमा छे, सुंदर वचन छे, સુહાયે સુંદર લાગ્યા છે। કોઈ પણ વડીલ અથવા તો કોઈ પણ આપણા સુહૃદ જે છે, જે આપણા પ્રત્યે એક લાગણી ધરાવે છે, એ જ્યારે આપણને કોઈ પણ વચન કહે તો એ વચન આપણને કેવા લાગે, આપણી જેવી મનોવૃત્તિ છે એવા વચન લાગે છે, આપણે એને કેવી રીતે એ વચનોને એક્સેપ્ટ કરીએ છીએ, એનો એના વિશે કેવો વિચાર કરીએ છીએ। આપણને મોટા ભાગે ટેવ એવી છે કે આપણને જે ગમે એવું કોક કહે તો જ આપણને મજા આવે, તો જ આનંદ થાય। દરેક વખતે એ વસ્તુ સત્ય નથી, દરેક વખતે એ વાત સાચી નથી પડતી કે આપણને ગમે એવું જ બધા કયા કરે। જેને આપણા પ્રત્યે ખરેખર લાગણી છે એ સાચું ક્યારેક કહેશે તો આપણને નહીં ગમે। અહીંયા હનુમાનજીને આ વચનો બહુ ગમ્યા છે, સુંદર લાગ્યા છે વચન। પહેલા તો જામવંત કે વચન સુહાય, આ વચનો કેવા છે, સુંદર વચનો છે। સુંદર શું કામ કયા, કારણ કે એ અડધી ચોપાઈ બે ચોપાઈ એની અંદર જે વાત જે હનુમાનજીને કરવામાં આવી છે, છંદમાં વાત કરવામાં આવી છે, કિષ્કિંધા કાંડની છેલ્લા દોહાની વાત કરું છું,
એમાં ભગવાનની કથા સમાયેલી છે. તબ લગી મોહી પરિખેવ તું ભાઈ, તબ નિજ ભુજબલ રાજીવ નયના, કૌતુક લાગી સંગ કપિસેના. એ જે એ ચોપાયો ને છંદ છે, કપિસેન સંગ સંગારી નિશ્ચર રામ સીત હિ આની હૈ, જે જે ભગવાન કરશે એ હનુમાનજીને જામવંતજીએ કહ્યું છે, ભગવાન આટલું આટલું કરશે, તમારે કેટલું કરવાનું છે અને ભગવાન શું કરશે, આ બે વાત બતાવી છે. એમાં બે પ્રકારની કથા છે, એક ભગવત કથા છે અને એક ભાગવત કથા છે. શ્રી રામની કથા છે એ ભગવત કથા છે અને હનુમાનજીની કથા છે, કારણ કે કહી રીછપતિ સુનો હનુમાના કાચુપ સાધી રહે બલવાના, એ બધી જે ચોપાઈમાં બે ત્રણ ચોપાઈમાં હનુમાનજીના બળનું વખાણ છે, પણ એમાં હનુમાનજીને બહુ રસ નથી. તબની જ ભુજબલ રાજીવ નયના, કૌતુક લાગી સંગ કપિસેના, એ ચોપાય અને છંદ એમાં કથા જે ભગવાન શું કરશે, તમે માત્ર જઈને શોધ કરી આવો અને તમે આવીને રામને સંદેશો આપશો, પછી રામ શું કરશે. એટલે આ વચનો સુંદર છે કે એમાં જામવંતજીએ ભગવત કથા કહેલી છે અને આ ભગવત કથા છે એટલે હનુમાનજી કોણ છે, એ રામકથાના રસિયા છે, ભગવત કથાના રસિયા છે, એના રસને બરાબર એક એક બૂંદને પીવા વાળા છે. એટલે હનુમાનજીને કેવું લાગ્યું, જામવંત કે બચન સુહાય, સુની હનુમંત હૃદય અતિ ભાય. હૃદયમાં આ વાત સ્થપાઈ ગઈ, અતિ પ્રિય લાગી. અતિશય પ્રિય ક્યારે લાગે માણસને, જ્યારે એનું મન નિર્મળ છે અને કોઈ સાચી વાત કરે તો અતિ પ્રિય લાગે છે. આ ભગવત કથા સાંભળી અને એનું જન્મ સેના માટે છે, એ જામવંતજીએ કહ્યું હતું. પોતાનું કાર્ય, પોતાના જીવનનું લક્ષ્ય એ રામની રામકથા છે, રામની સેવા છે, સીતાની શોધ છે. એનો મનમાં વિચાર આવ્યો છે, રામની કથાનું સ્મરણ થયું છે, હું એનો હેતુ છું, એવો મનમાં વિચાર કર્યો હનુમાનજી. અતિ ભાઈ રામકથાના રસિક છે એટલે એના કાનને બહુ જ ગમ્યું છે. બહુ જ ગમ્યું છે એની સાબિતી સંતોએ આપી છે. આ અતિ ભાઈએ કેમ, બહુ જ કેમ ગમ્યા, એ આપણે જોયું કે રામકથા છે એટલે બહુ જ ગમ્યા એના વચનો. જામવંતજીએ જે કહ્યું એ બહુ જ ગમ્યું એટલે એનું સતત એને સ્મરણ રહે છે કથા. સીતાજીને જ્યારે રામચંદ્રજીનો સંદેશો આપે છે પછી કહ્યું કે હવે તમે ચિંતા ન કરો, ધીરજ ધારણ કરો. તનમનની શુદ્ધિ સીતાજી ભૂલી ગયા, પછી કહ્યું તમે ધીરજ ધારણ કરો. પછી શું કહ્યું કે નિશિચર નિકર પતંગ સમ રઘુપતિ બાન કૃષાન, જનની હૃદય ધીર ધરું જરે નિશાચર જાન. આ દોહામાં આનો સાર છે. રામના બાણ છે એ અગ્નિ સમાન છે અને આ રાક્ષસો પતંગિયા સમાન છે. આ જેમ પતંગિયું સામેથી આવી અને અગ્નિમાં પડીને બળી જાય છે, એમ રાક્ષસોને રામના બાણ બધા મારી નાખ્યા છે, આવું જ તમે સમજી લો.
कपिन सहित आही आही रघुवीरा पछि निशिचर मारी तो ही ले जहे। आ अति भाये ना साबिती ना रूप मा आ वचनो एना हृदय मा आ वात छे एटले सीताजी ने आ वात करी छे। जामवंत जी ए स्मरण करायु तमारे तो खाली शोध ज करवानी छे, आ रामचंद्र जी बधु करशे। एटले सीताजी ने कहू के तमने आ बधु आ राम बस काम थई गयेलू ज तमे जाणो। निशिचर मारी तो ही ले जाए, આ રાક્ષસોને મારી નાખશે અને તમને લઈ જશે। જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય, અતિશય ગયમાં છે। આના ઉપરથી હનુમાનજી મને તમને એક સંદેશો આપે છે। સર્વશક્તિશાળી છે હનુમાનજી, જ્ઞાનીનામ અગ્રગણ્યમ છે, સકલ ગુણ નિધાનમ છે। આપણે ગયા સત્સંગમાં એના વિશેષણો જોયા, છતાં પણ જામવંતજી છે એ એનાથી એ બ્રહ્માજીના અંશ છે। જામવંતજી એટલે બ્રહ્માજી સર્વના પિતા છે, તો હનુમાનજી કોણ છે? શંકરાવતાર છે। કોણ મોટું ને કોણ નાનું, છતાં પણ એક વૃદ્ધ છે જામવંતજી છે। ઉંમરની રીતે વૃદ્ધ છે, જ્ઞાનની રીતે વૃદ્ધ છે। એટલે એણે જે જે વચનો કયા એ હનુમાનજીએ સાદર એનો સ્વીકાર કર્યો। ખાસ કરીને જે સેવા કરે છે, સેવાના કાર્યોમાં જોડાયેલા છે, જે ભગવાનની ભક્તિ કરે છે, ભક્તિના કાર્યમાં જોડાયેલા છે, ધર્મના કાર્યમાં જોડાયેલા છે, પોતાનાથી જે ઊંચો છે, પોતાનાથી જ્ઞાનમાં કોઈ વધારે છે, વધારે જ્ઞાની છે, ઉંમરમાં મોટો છે, ડાપણમાં મોટો છે, અનુભવમાં મોટો છે, એ જે પ્રમાણે વચન કહે એનો આદર સહિત સ્વીકાર કરવો, એ પોતાના કાર્યની સિદ્ધિનું પહેલું પગથિયું છે। આદર સહિત હૃદય અતિ ભાય, કોઈ પણ સત્કાર્ય કરવું છે આદર સહિત બીજાનું માનીએ, આપણાથી જે આપણે જેને વડીલ માનીએ છીએ, જે જ્ઞાનમાં થોડો આપણાથી વધારે છે, એના વચનો પેલા તો આપણને ગમે। કાર્ય તમે ગમે તેવડું કરવા જાઓ, પણ એમાં વડીલોની, જ્ઞાનીઓની, સલાહકારોની, એની જ્યારે અવગણના થાય છે ત્યારે એ કાર્ય પરિપૂર્ણ નથી થતું, વિઘ્ન આવે છે, અથવા તો એ કાર્યમાંથી આનંદ નથી મળતો, શાંતિ નથી મળતી। હનુમાનજીએ મને તમને બતાવ્યું, જેને ભક્તિની શોધ કરવી છે એનું પેલું પગથિયું આ છે। એમાં નિરહંકારિતા ગુપ્ત રૂપે છુપાયેલી છે। અભિમાનનો નાશ, અભિમાનને શૂન્યવત કરવું, આ ગુપ્ત રૂપે છુપાયેલું છે। બીજાની વાતનો આપણે કોઈ દી સ્વીકાર જ નથી કરતા। 10 જણાને આપણે પૂછીએ પણ કરીએ, આપણા જ મનમાં હોઈએ જ કરીએ, બધા સારી સલાહ આપતા હોય એવું પણ નથી, પણ આપણે જેની સલાહ સારી લાગે એનું માનવું, એવું હનુમાનજી અહીં બતાવે છે, જે આપણા માટે ખરેખર લાગણી રાખે છે, આપણા કરતા અનુભવમાં પણ મોટો છે, ઉંમરમાં મોટો છે, જ્ઞાનમાં મોટો છે। જેને 5 માણસ કંઈક પૂછે છે, એવી વ્યક્તિ આપણને કંઈક કહે તો એની સલાહ માનવી, એ કાર્યનું પહેલું પગથિયું, કાર્યની સિદ્ધિનું પહેલું પગથિયું છે। હનુમાનજીને આ જામવંતજીએ જે વચનો કયા અતિશય ગયમાં છે, હૃદય અતિ ભાયે, પોતાના હૃદયમાં એને સ્થાપી લીધા, અતિ ભાયે છે, બહુ જ ગયમાં છે,
अति भाये कही ने पूर्वे तमे किष्किंधा कांड ना छेला दोहानू एनू वारे घड़ी अनुसंधान छे तमे तमे जोशो ने तो हनुमान जी ने किष्किंधा कांड में तमे जो एक डोकू करी आपणे तो हनुमान जी पाछे पवन तनय सिरुनावा जानी काज प्रभु निकट बुलावा नजीक बोलाव्या हनुमान जी ने बधा जे वानरो पगे लाग्या दक्षिण दिशा तरफ जे टुकड़ी मोकलवानी हती बधा ज पगे लाग्या छेले हनुमान जी भगवान ने पगे लाग्या हनुमान जी ने भगवान ने नजीक बोलाव्या पछी पछी मुद्रिका आपी अने बहु सरस वात करी त्रण काम तारे करवाना छे बहुविधि सीत ही समझाए हो सीताजी ने बहु प्रकारे समझावजे जो आमा हनुमान जी ना ज्ञान नी कसोटी छे कोक ने कोक दर्दी नी पासे आपणे जाए हॉस्पिटल में तमे खबर काढवा जाओ तो एने एवा आश्वासन ना शब्दों आपवा जोईए के ई अर्धो उभो थई जाय हनुमानजी एना ज्ञाननी एनी एनी पासे रहेलो जे अनुभव छे शुं कहे छे सीता ने केवी रीते सांत्वना आपे छे एनी बधी कसोटी एमां रहेली छे बहुविधि सीतई समझायो सीताजी ने बहु प्रकारे समझावजे बहु प्रकारे पछी कही बल अने बिरह बेगी तुम आयो बे वस्तु कहेवानी छे एक मारा बल नू एने खबर छे सीता ने खबर छे पण एने तू एनु स्मरण करावजे अने त्रीजु विरह विरह विषे कहेजे मने पण एटलो ज विरह छे એને જેટલો છે એટલો જ મને છે સીતાજીને જેટલો વીરા છે એટલો રામને છે એવું તું કહેજે આ ત્રણ વસ્તુ ભગવાને હનુમાનજીને કહી છે હનુમાનજીને જ્યારે કિષ્કિંધા કાંડની છેલ્લા દોહામાં જ્યારે હનુમાનજીને જગાડ્યા કહ્યું કે ઉભા થાવ તમારું રામ કાર્ય માટે જન્મ છે ત્યારે હનુમાનજી ઉભા થઈ સોનાના પર્વત જેવા થઈ ગયા શું કહ્યું કે તમે કયો તો અહીંથી છલાંગ મારીને લંકામાં જાઉં લંકાનો વિધ્વંસ કરી નાખું અથવા તો પૂંછડામાં બાંધી અને રાવણ સહિત લંકાને લઈને રામના ચરણમાં નાખી દઉં કરવાનું શું કીધું તું ત્યાં જવાનું સીતાજીને બળ વિરહ અને બહુ પ્રકારે સમજાવવાનું આ રામચંદ્રજીએ કહ્યું હતું પણ હનુમાનજીએ શું કર્યું એનાથી આગળ એક ડગલું જે સેવક છે એ સ્વામી જેટલું કહે એટલું જ વિવેકથી કરવાનું આ સેવકનું લક્ષણ છે સેવક સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો એ દોષ છે ગુપ્ત રૂપે તુલસીદાસજીએ બતાવ્યું અહીંયા હનુમાનજીએ થોડો દોષ હનુમાનજી નિર્દોષ છે તદ્દન આ બધી કથા મારા ને તમારા માટે છે સીતાજી પાસે જઈને હનુમાનજીએ શું કહ્યું હમણાં તમને ખભે બેસાડીને લઈ જાઓ લઈ જવાનું કંઈ કીધું જ નથી રામચંદ્રજી આ બધું તો કહ્યું રાવણને મારી નાખું જામવંતજી કહે કે ભાઈ મારવાનું તારે નથી રામના હાથે જ એનું મૃત્યુ છે જેના હાથે જેનું મૃત્યુ નિશ્ચિત કરેલું છે એના હાથે જ એનું મૃત્યુ થાય છે આ બધી જે ઉતાવળે હનુમાનજીએ જે બધી વાત કરી હતી આના બહુ ગૂઢ અર્થો છે હનુમાનજી નિર્દોષ છે હજી તમને કહું છું આ મને તમને બતાવે છે કે દોડડાયા ન થાવ જેટલું કહે એટલું જ કરો મને તમને કાઠિયાવાડી આપણી ભાષામાં દોડડાયા ન થાવ પણ હનુમાનજીને મનમાં એવો રંજ રહી ગયો કે મારે જે કરવાનું છે એ તો નાનું જ કામ છે બે ત્રણ જ વાતની બે ત્રણ શબ્દમાં જ એ વાત કરેલી છે જે કાર્ય
जो हनुमान जी लंका उठावी ले आवे रावण ने मारी ने ले बधु शक्तिशाली हनुमान जी करी शके एम छे अतुलित बल धामन पण जो ए करी नाखे तो राम छे ए गौण बनी जाए अने हनुमान जी मुख्य बनी जाए तो आ स्वामी तरफ नो एक मोटा में मोटो दोष छे એટલે એ રંજ હનુમાનજીને એના હૃદયમાં છે કે મારે જે કરવાનું છે એનાથી હું થોડો આગળ વધી ગયો. એ રંજ ક્યાં છે? એના હૃદયમાં એ રંજ છે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું કે હૃદય અતિ ભાયે. આ વચનો એને એટલા બધા પ્રિય લાગ્યા. આપણે કહીએ કે હું આમ કરી નાખું આમ કરી નાખું, પછી કોઈ આપણને કહે ભાઈ તારે એ નથી કરવાનું, ખાલી માંડવા રોપી દે બસ, બહુ થઈ. હનુમાનજીને કહ્યું તારે કંઈ કરવાનું નથી, જઈને સીતાની શોધ લઈને હનુમાનજી રામચંદ્રજી સુધી તું એનો સંદેશો પહોંચાડી દે બસ, બીજું કાંઈ જ નથી, બીજું તો બધું રામ કરશે. ત્યારે હનુમાનજીને એમ થયું કે ઓહો, હું કેટલો બધો આગળ નીકળી ગયો, મારામાં કેટલું અભિમાન આવી ગયું, પોતાના બળ ઉપર કેટલું અભિમાન આવી ગયું. આવું હનુમાનજી મનમાં સૂક્ષ્મ રીતે થોડો સંકોચ અનુભવતા હતા. એટલે આ જામવંતજીએ જે વચનો કહ્યા એ તુલસીદાસજી કહે એટલા પ્રિય લાગ્યા કે એ જે પૂર્વેની એના મનની જે દશા હતી, એને શંકા હતી, એના મનની અંદર એને ક્ષોભ હતો, થોડો સંકોચ હતો, એ હૃદયમાંથી બધો નીકળી ગયો કે નહીં, હવે તમે જેમ કહો છો એટલું જ કાર્ય હું કરીને આવીશ. જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય. પછી તો પછી આગળ હનુમાનજી વાત કરે છે, તબ લગી મોહી પરીખેહુ તુમ ભાઈ. હવે બધા જ વાનરો સામે છે અને હનુમાનજી એક બાજુ છે, કારણ કે શોધ કરવા માત્ર હનુમાનજી જવાના. હે ભાઈઓ, આવું સંબોધન કર્યું છે, તબ લગી મોહી પરીખે હો, ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો. ક્યાં સુધી? જબ લગી આવો સીતહી દેખી. ક્યાં સુધી પ્રતીક્ષા કરવાની છે? તો કે હું જ્યાં સુધી સીતાજીનો સંદેશો લઈને ન આવું ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરજો. હવે એમાં ચાર પાંચ વસ્તુ મહાપુરુષોએ બતાવી છે. જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી કરજો. બીજું કે પ્રતીક્ષા કરજો તો ક્યાં? તો કે અહીંયા જ પ્રતીક્ષા કરજો, આપણે જ્યાં છીએ ત્યાં જ તમે પ્રતીક્ષા કરજો. એટલે એનો અર્થ એ થાય કે મારી સાથે પણ કોઈએ નથી આવવાનું અને હું જાઉં પછી પણ કોઈ પોતાના ઘરે કે સમાજમાં કે પોતા વનની અંદર કે ક્યાંય પણ અહીંયા જ રહેવાનું છે અને પ્રતીક્ષા કરવાની છે. કેવી રીતે પ્રતીક્ષા કરતા કરતા એમાં અમુક ઉતાવળા હોય ને વાંદરા, ઉતાવળા હોય વાંદરા કહેવાય લોકો. પેલા પણ અમે આ તમે તો ક્યારે આવશો? તો કે કાંઈ નક્કી નથી, કાંઈ ખબર જ નથી. તો કેવી રીતે? તો કે ત્યાં સુધી અમારે ભૂખા તરસા બેસવાનું છે. બોલે ના ના, સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઓ. બે વસ્તુ બતાવી છે, એક તો પ્રતીક્ષા કરાવવી વાંદરાને એક જગ્યાએ, એક જગ્યાએ વાંદરાને બેસાડવો એની મોટામાં મોટી કસોટી છે. અતિશય જે ચંચળ છે એને તમે એમ કહો કે પાંચ મિનિટ રામ રામ બોલે કાંઈ નહીં, તમે એમ કહો પાંચ મિનિટ એક જગ્યાએ તું બેઠો રહે, એટલે એને એના કરતાં મૃત્યુ સહેલું લાગે. બોલો, એટલા ચંચળ હોય માણસો, આ કરી નાખું ઓલું કરી નાખું આમ કરી નાખું આમ કરી નાખું. સહી દુઃખ, વાંદરા માટે મોટામાં મોટું દુઃખ કયું છે? તુલસીદાસજીએ કહ્યું કે એને કહ્યું કે તમે આ જ જગ્યાએ બેસીને પ્રતીક્ષા કરજો, આ જ મોટામાં મોટું દુઃખ છે. બીજું તો કે પ્રતિકૂળ અનુકૂળ કોઈ પણ પરિસ્થિતિમાં તમે પ્રતીક્ષા કરજો એ મોટું દુઃખ છે.
ટાઢ પડે, તડકો પડે, વરસાદ પડે, ક્યારે હું આવીશ એનું કંઈ નક્કી નથી, એટલે ઋતુ પરિવર્તન થાય તો પણ તમે અહીં જ બેસજો. ત્રીજું કહ્યું કે ભાઈ અહીંયા બેસજો તો કેવી રીતે, તો પછી ભૂખ તરસ કેટલાક દિવસ સહન કરવા, તો કે એમ નહીં, સહી દુઃખ પણ કંદ મૂલ ફલ ખાય. નજીકમાં જે વન છે ત્યાં જઈ અને જ્યારે ભૂખ લાગે, અતિશય ભૂખ લાગે, ત્યારે જઈ અને તમે કંદ મૂળ ફળ ખાધો. આ કંદ મૂળ ફળ છે એ સાત્વિક આહાર છે. મને તમને બતાવ્યું છે કે જેને ભક્તિ સુધી પહોંચવું છે, જેને ભક્તિની પ્રતીક્ષા કરવી છે, જેને ભક્તિની પ્રાપ્તિ કરવી છે, યુક્તાહાર વિહારસ્ય, સાત્વિક ભોજન લેવું. આ બધું બોલવું સહેલું છે, ભજીયા દેખાય તો બધાને મોઢામાં પાણી આવે, ગાંઠિયા દેખાય તો બધાને મોઢામાં, પણ જેને ભક્તિ કરવી છે એને સાત્વિક. મહાપુરુષો સાધુ સંતો પહેલાના તમે જુઓ તો જે ભિક્ષા પ્રાપ્ત કરતા ને એ ગંગાજીમાં બોળી અને રસ બધો ગંગાજીને આપીને પછી નિરસ ભોજન કરતા હતા, એટલે એ 24 કલાક મનમાં રામને રાખી શકતા. જેવો આહાર એવો જ વિચાર હોય છે. તમે પ્રયત્ન કરીને જોજો, તમે કોઈને ત્યાં જમવા જાઓ અને તમારા ઘરે જમો, આ બંને ભોજન પછીના વિચારોમાં ઘણો બધો ફરક હશે. જો આપણા ઘરે સાત્વિક ભોજન થતું હોય તો, આપણી ઘરે જ હોળી હોય તો બીજાને ઘરે તો પછી કઈ પ્રશ્ન જ નથી રહેતો. પણ જેના ઘરમાં ધર્મયુક્ત વાતાવરણ છે, જેના ઘરમાં સાત્વિક વાતાવરણ છે, એ પોતાના ઘરેથી બીજાના ઘરે ક્યાંય પણ, પોતાના ઘર સિવાય ક્યાંય પણ. એટલા માટે તો પહેલાના મહાપુરુષો અને માણસો પણ બીજાના ઘરનું પાણી ન પીએ, બીજાના ઘરનું જમે નહીં, બીજાના ઘરે રાતવાસો ન કરે. આનું કારણ કોઈ બીજા તુચ્છ છે અથવા તો અછૂત છે ને આપણે આવા છીએ એવું નથી. મહાપુરુષો તો ત્યાં સુધી કહેતા કોઈના હાથે પાણી ન પીવું. એના સૂક્ષ્મ વિચારો એ પાણીમાં, તમે જે એના હાથે લીધેલું પાણી છે એમાં એના સૂક્ષ્મ વિચારો આવી જશે. આપણને એમ લાગે કળિયુગમાં બધું હાલે હાલે, કાંઈ હાલે નહીં. ધર્મને ને કાળને સમયને સંબંધ નથી. તો અહીંયા કહ્યું છે સાત્વિક ભોજન, કંદ મૂળ ફળ તમે ખાઓ. પછી તો કે ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરજો, જબ લગી આવો સીત હી દેખી. હવે આ કાળ કેવડો છે, હનુમાનજી પાછા આવે સમય કેવડો છે એની કોઈ જ વાનરોને ખબર નથી, હનુમાનજીને પોતાને પણ ખબર નથી કે કેટલા સમય પછી પાછો આવે છે. પણ વાનરોને એક સૂત્ર આપ્યું છે કે હું જ્યાં સુધી આવું ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો, એનો અર્થ છે કે મારું અનુસંધાન રાખજો, સીતાનું અનુસંધાન રાખજો, રામના કાર્યનું અનુસંધાન રાખજો. મામ સ્મર અને યુદ્ધ્ય ચ, આ બે વસ્તુ ગીતાજીમાં ભગવાને કહી છે. પહેલું કહ્યું છે મારું સતત તું સ્મરણ કર અને આ જગતની સાથે તારું યુદ્ધ ચાલુ રાખ. આ જગતમાંથી છૂટવું છે અને માયા છૂટવા દેતી નથી, અનેક જન્મોના સંસ્કારો છૂટવા દેતા નથી, પાપના સંસ્કારો છૂટવા દેતા નથી. બસ આ જ યુદ્ધ છે, આ જ મામકા અને પાંડવા, આ જ યુદ્ધનું મૂળ છે. એટલે શું કરવાનું છે, તો વાનરોને કહે છે કે અનુસંધાન રાખજો, પ્રતીક્ષા કરજો. એનો અર્થ છે કે તમે જેની પ્રતીક્ષામાં અતિશય તન્મય થઈ જાઓ, પછી તમારા મનમાં એ ઘર કરી જાય. આપણે ઘણી વખત એવી વાત સાંભળી હશે કે કોઈ મરણ પથારીએ પડ્યું હોય પણ એ કોકની રાહ જોતું હોય, આવી વાત ઘણી વખત સાંભળી હશે, જોઈ પણ હશે.
એની પ્રતીક્ષા કરે છે. એ આવે અને ઘૂંટડો પાણી પીવડાવે એટલે તરત એનો જીવ વયો જાય. શું કામ? તો કે મનમાં એનું ઘર કરી ગયું છે. આવશે, હમણાં આવશે. આ તો એક સામાન્ય દાખલો છે. એવી જ રીતે આ છે ને, સંસ્કૃતમાં એને કીટ બ્રહ્મ ન્યાય કહે છે. કીટ એટલે ઈયળ અને ભ્રમ એટલે ભમરી. ઈયળને એક ડંખ મારે, એક જ ડંખ મારે છે ખાલી, એવું કહ્યું છે. પણ એવો ડંખ મારે છે કે વારે ઘડીએ પ્રતિક્ષણ એને એમ જ લાગે છે કે અહીંયા ભમરી અહીંયા જ છે, ભમરી અહીંયા જ છે, ભમરી અહીંયા. એમ કરતા કરતા ઈયળ ભમરી બની જાય છે. એટલે એને કીટ ભ્રમ ન્યાય કહે છે. આ પ્રતિક્ષાનું અંતિમ મૂળ આ છે. સુમીરી પવન સુત પાવન નામ. અહીંયા બહુ વિચાર કરીને આ ચોપાઈમાં સુમીરી શબ્દ લખ્યો છે. વચનની વાત નથી, મનથી સ્મરણની વાત છે. મનમાં રામ ઘર કરી જાય તો અપને બસ કરી રાખ્યો. આપણે બધા નામ લઈએ છીએ, નામ લઈ લઈને તો ઠીક છે, ઘણા સમય ઘણા કાળ પછી આ સ્મરણ થઈ જાય. તમે બોલો કંઈક અને લેવાઈ જાય રામનું નામ. મહિલ્યોને બદલે માધવ લ્યો, એ જે કક્ષા આવે મનની અંદર એ ઘર કરી જાય. એટલે હનુમાનજીએ કહ્યું કે તમે પ્રતીક્ષામાં આ સતત અનુસંધાન રાખજો તો તમને ભૂખ તરસ પણ નહીં લાગે, વાતાવરણની અસર પણ નહીં લાગે, એકલા પડ્યાની પણ અસર નહીં લાગે, અને કોઈ પ્રકારનું આજના કાળ માટે આ અતિશય પ્રબળ સૂત્ર છે માણસનું. માણસને મગજમાં સ્ટ્રેસ એટલો છે, બીપી છે, પ્રેશર એટલું બધું વધી જાય છે. શું કામ? કારણ કે એનું અનુસંધાન એ જુદું થઈ ગયું છે. જેની સાથે એને લાગવાનું છે એને બદલે ક્યાંક લાગી ગયું છે. માયાપતિને બદલે માયામાં એનું મન લાગી ગયું એટલે એને સ્ટ્રેસ, એનાથી અનેક રોગો ઉત્પન્ન થાય. આપણી એક બે પેઢી તમે આગળ જુઓ તો એની પાસે આપણાથી એક ટકો સુખ સગવડતાના સાધનો નહોતા. સુખ સાહેબી, આપણી પાસે જે બંગલા ગાડીઓ છે, એસી છે, ફ્રીજ છે, આ તે બધું, એનું એક ટકા એની પાસે નહોતું. છતાં પણ કોઈને સ્ટ્રેસ નહોતો, કોઈને બીપી નહોતું, કોઈને ડાયાબિટીસ ન થતું, આવા અનેક રોગો. કારણ એના અનુસંધાન એક જુદા અનુસંધાન હતા, આપણા જેવા નહોતા. એટલા માટે જેને આ બધા જ રોગો છે એના માટે મેડિટેશન, ધ્યાન એટલું બધું ઉપયોગી થાય છે. ઘણા લાંબા કાળ સુધી માણસ ધ્યાન કરતો થઈ જાય. ધ્યાન કરવું એટલે શું? કે તમે જેને ભજો છો એના સિવાય ક્યાંય ધ્યાન ન જાય, એ જ ધ્યાન. બાકી નાક પકડો ને કાન પકડો ને એ બધું બે ચાર દી હાલે, જે આપણા મનને અનુકૂળ નથી એ કાયમ ટકતું જ નથી. આપણે બધા ભગવાનના ભક્તો છીએ, આપણે કોક ને કોક ભગવાનને માનીએ છીએ, કોઈક કોઈક સ્વરૂપને, ગમે તે સ્વરૂપને. તમે જે સ્વરૂપને માનો છો, બસ રોજ 5-10 મિનિટ આંખ બંધ કરીને માત્ર એ જ સ્વરૂપનું ધ્યાન કરો. આ કરીને જુઓ, કહું છું એમ નહીં, એકદમ રેગ્યુલર પોતાના જીવનમાં વણીને આ વસ્તુ કરીને જુઓ. 10 મિનિટનું ધ્યાન, એની એનર્જી એટલી બધી ઉર્જા એની છે, તમને આખો દિવસ એનાથી મનની શાંતિ મળશે, એટલી બધી ધ્યાનની તાકાત છે. ધીમહી અમે ધ્યાન કરીએ છીએ. વાનરોને કહ્યું હનુમાનજીએ કે તમે આ પ્રકારે મારી પ્રતીક્ષા કરો.
અને પછી અડધી ચોપાઈમાં શું કહ્યું કે હોઈ હી કાજ મોહી હરસ વિશેષ. આમાં બે ત્રણ વાત સમાયેલી છે, હું જલ્દીથી જ આવીશ, તમારે બહુ પ્રતીક્ષા નહીં કરવી પડે. આ શું કામ હનુમાનજીને લાગ્યું? કારણ કે આ કામ એને રામે સ્વયં સોંપેલું છે. તમે કોઈ પણ કામને રામનું કામ કરી, રામનું કાર્ય છે એવું માનીને કરો ને તો એનું તમને કોઈ દી ભાર નહીં લાગે. એ કાર્ય થશે કે નહીં થાય એની શંકા કોઈ દિવસ નહીં લાગે. કોઈ પણ કાર્ય આ રામનું કાર્ય છે એવું માનીને જ્યારે જીવ કરે છે, કોઈ પણ કાર્ય કરતા હોય તમે, સારા કાર્ય સત્કર્મ એ રામ કરે છે, રામ જ કરાવે છે, હું તો માત્ર માધ્યમ છું, હું તો નિમિત્ત માત્ર છું, આવું જ્યારે મનથી દ્રઢ કરીને માણસ કામ કરે એ કામ એને સહેલામાં સહેલું કામ થઈ જાય છે. એટલે હનુમાનજીને વિશ્વાસ છે કે આ કાર્ય થશે જ, હોઈ હી કાજુ મોહી હરસ વિશેષ. હવે રામને તમે કામ સોંપી દો એટલે તમે હાવ ફ્રી થઈ જાઓ. આપણે તો આપણે જ બધું માથા ઉપર લઈને ફરીએ છીએ એટલે આ ટેન્શન બધું છે. તમે રામને એકવાર સોંપીને જુઓ, રામને સોંપીને જુઓ, એનો અભ્યાસ. ભક્તિ ધર્મ શું છે? બસ એક જીવન લાઈફની એક પ્રેક્ટિસ છે, એ જ ધર્મ છે, એનાથી વિશેષ કાંઈ નથી. આ એક એક સૂત્રો જે બધા મહાપુરુષોએ આપેલા છે, રામને કામ સોંપીને જુઓ. નરસિંહ મહેતા સોંપીને જોતા અને એક એક કામ ભગવાન શું કામ કરતા કે એ રામને સોંપ્યા પછી પાછું વળીને જોતા જ નહીં. આપણે પાછે હાલ સોંપીને હાલતા તો થાય પણ ડોકા કાઢ્યા કરીએ, રામ આવ્યો કે નહીં આવ્યો કે એમ ન આવે. દૂધમાં મેરવણ નાખીને ઢાંકી દો એટલે સવારે દહીં થઈ જ જાય, કલાકે કલાકે છીબા ઉચકાવ્યા કરીએ તો ન થાય. આ એના જેવી વસ્તુ છે. હોઈ હી કાજુ થશે જ, કારણ કે હૃદયમાં અતિશય હર્ષ થાય છે, અતિશય આનંદ થાય છે. હનુમાનજી વિચાર કરે છે કે મને ભગવાને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યો છે. કોઈ સત્કર્મનું કાર્ય જ્યારે આપણા ખભે આવે ત્યારે અભિમાન ન કરવું, ભગવાનનો ઉપકાર માનવો કે આ કાર્ય માટે ભગવાને મને નિમિત્ત કર્યો છે, નિમિત્ત બનાવ્યો છે. હોઈ હી કાજુ મોહી હર્ષ વિશેષ, વિશેષ પ્રકારે મને હર્ષ થાય છે. રામનું કામ છે એમ માનીને તમે કરો તો શું થશે? કે રામની કૃપા સદૈવ તમારી સાથે રહેશે. જેને કામ કરવું હોય એને ચિંતા હોય કે કામ કરવા વાળાને ચિંતા હોય? અસ્વાભાવિક વસ્તુ છે, જેનું કામ છે એને વધારે ચિંતા છે. કામવાળો કામ કરે છે એ માત્ર ક્રિયા છે, પણ જેનું કામ છે એને કોક 10 લાખ માણસને આપે ને કહે કે ભાઈ આ જગ્યાએ દઈ આવ, તો એને ત્યાં સુધી હક ન થાય જ્યાં સુધી 10 લાખ ત્યાં મળી જાય. જે લઈને જતો હોય એને કઈ ચિંતા હોય, વૈયા જાય તો શેઠના. આ એના જેવી વસ્તુ છે. કામ રામ જ કરે છે, રામ જ કરાવે છે, અને કામ રામનું જ છે. આ ત્રણ સૂત્ર તો તમારા મનમાં ક્યારેય સ્ટ્રેસ નહીં, ક્યારેય બુદ્ધિમાં હોય હી કાજુ મોય હર્ષ વિશેષ. રામનું કાર્ય હું કરવા જાઉં છું એવું તમે માનશો તો અંદરથી આનંદ આવશે. અને જે કાર્યની પૂર્વે, જેના મધ્યમાં અને જેના અંતમાં આનંદ છે એ કાર્ય જ સિદ્ધ થાય છે. નિશંક, નિશંક, એમાં શંકા કુશંકા થશે કે નહીં થાય, થાય એમાં કંઈ થાય જ નહીં. હોઈ હી કાજુ મોહી હરસ વિશેષ. પછી હનુમાનજીનું
આ પ્રકરણ શરૂ થાય છે, યહ કઈ નાઈ સબની કહુ માથા. બધાને હનુમાનજીએ પ્રણામ કર્યા છે. શું કામ પ્રણામ કર્યા છે? એક તો હનુમાનજી નિરાભિમાની છે, ક્યાંય એને કોઈ દિવસ માનની અપેક્ષા નથી, એટલે ક્યાંય એનું અપમાન થતું નથી. અપમાન કોનું થાય? જેને માન વાલું છે એનું જ અપમાન થાય, જેને માનની પડી નથી એનું ક્યારેય અપમાન થતું જ નથી. જેની પાછળ તમે બહુ દોડો ને એ તમને ક્યારેય મળતું જ નથી, એ ક્યારેય મળતું જ નથી. યહ કઈ નાઈ સબની કહુ, બધાને પ્રણામ કરે છે. નિરાભિમાનીતા, અહંકારની શૂન્યતા. બીજી વસ્તુ કે આ બધા વાનરો, જામવંતજી રીંછ છે, રીંછ અને વાનરો કોણ છે? તો કે તમે આગળ બાલકાંડમાં જોશો તો બ્રહ્માજીએ જ્યારે ભગવાને જ્યારે કહ્યું કે હું અવતરીશ, ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે તમે ભગવાનની સહાય કરવા માટે પૃથ્વી ઉપર જાઓ. ભગવાનને કોઈની સહાયની જરૂર નથી, પણ તમારા કાર્યને સિદ્ધ કરવા માટે, તમારું કલ્યાણ થાય એટલા માટે, તમારું કામ કરવા માટે રામ આવ્યા છે. તો તમારી ફરજ બને છે કે તમે પૃથ્વી ઉપર જાઓ અને વાનરો બની અને એની સહાય કરો. તો આ વાંદરાઓ કોણ છે? બધા જે ભગવાને જેની સહાય લીધી, આ બધા દેવતાઓ છે. એટલે હનુમાનજીએ કહ્યું કે બધા જ દેવતાઓને વંદન કરીને કાર્ય કરવા જાઓ, ભક્તિની શોધ કરવા જાઓ, તો મારું કાર્ય સફળ થશે. જો આ જગતનું કોઈ પણ કાર્ય કરશો ને એમાં કદાચ બહુ વિઘ્ન નહીં આવે, તમે બહુ મહેનત કરો તો એનું તમને તરત ફળ મળે છે. પણ આ ભક્તિ એક માર્ગ એવો છે કે તમે ધીરે ધીરે કરતા આગળ 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 વધતા જાઓ. તો અનેક ઋષિઓના જીવનમાં એવું આવ્યું છે, દેવતાઓ એમાં વિઘ્ન નાખે છે. બધા પૃથ્વી ઉપર ને તો બધા વિઘ્નો નાખે, પણ દેવતાઓ પણ એની ઈર્ષા કરે છે. અરે સ્વયં ભરતજી રામને મળવા જાય છે તો પણ દેવતાઓ વિઘ્ન નાખવાની તૈયારી કરે છે. ભગવાન ભક્તિ માણસ વધારે કરે, કોઈ ભગવાન તરફ દોટ કરે તો એ દેવતાઓને પણ ગમતું નથી. ઇન્દ્રને એવું થાય કે મારી ખુરશી પચાવી લે, આ ખુરશીની ધમાલ અહીંયા જ છે એવું નથી, ઉપર એ આ જ માથા કરશે. બધા જ દેવતાઓને હું પ્રણામ કરીને જાઉં, વંદન કરીને જાઉં, તો મારી ભક્તિમાં ક્યાંય વિઘ્ન ના આવે, ભક્તિની શોધમાં વિઘ્ન ના આવે. એટલે હનુમાનજીએ બધાને વંદન કર્યા. ઘણા છે ઉંમરમાં હનુમાનજી કરતા મોટા છે, કારણ કે હનુમાનજી અજર છે, એને વૃદ્ધાવસ્થા ક્યારેય આવતી જ નથી. જરા એટલે વૃદ્ધાવસ્થા, અજર એટલે જેને ક્યારે, એ હંમેશા યુવાન જ રહે. લલિતા સહસ્રનામમાં માતાજીનું એક નામ આવે છે, નિત્ય ષોડશિકા રૂપા. ભગવાન ક્યારે ક્યારે વૃદ્ધ થતા જ નથી, એ નિત્ય યુવાન જ રહે છે. હનુમાનજી ક્યારે વૃદ્ધ થતા નથી, સીતાજીનો આશીર્વાદ છે. અજર થતો એટલે હનુમાનજી કરતા ઘણા વાનરો મોટી ઉંમરના પણ હતા. સ્વયં હનુમાનજીના પિતાજી, એટલે હવે એક એક આવડી સેના, આટલા બધા વાંદરાઓ દક્ષિણ દિશામાં ગયા, એ બધાને એક એકને પ્રણામ કરવા જાઓ તો કેટલો સમય લાગે. એટલે બધાને એક સાથે પ્રણામ કર્યા. મને તમને હવે તો જો કે પગે લાગવાનું બધું લગભગ વયું જ ગયું છે, ક્યાંક ક્યાંક દેખાય, પણ બાકી ઘણા બધા વડીલો હોય તો એ કાયરે બધાને પ્રણામ કરી લેવા. હનુમાનજીએ બતાવ્યું, યહ કઈ નાઈ સબની કહુ માથા, ચલે હર્ષ હિયે ધરી રઘુનાથ. ફરી પાછો હર્ષ શબ્દ આવ્યો. જો આ નિયમ એવો છે કે હર્ષ હોય ને તો પાછળ શોક હોય જ. એ ક્યાં હોય? કે જ્યાં લૌકિક કાર્યની વાત છે ત્યાંની. આ ભક્તિની શોધ છે એ અલૌકિક કાર્ય છે, એટલે ત્યાં હર્ષ છે પણ શોક નથી. આ હર્ષ છે એક આનંદનો જ પ્રકાર છે, એમાં કોઈ સ્વાર્થ નથી હનુમાનજીનો. નહીતર મને તમને હર્ષ ક્યારે થાય? આપણો સ્વાર્થ સિદ્ધ થાય તો આપણને હર્ષ થાય.
આપણે ઘા મારીએ ને એ સચોટ લાગી જાય તો આપણને. પણ અહીંયા એવી કોઈ વાત નથી, અહીંયા તો ભક્તિની શોધ તરફની ગતિ છે. એટલે હનુમાનજી હર્ષ હર્ષ એને બહુ જ હર્ષ થયો છે. ભક્તિની શોધ તરફ મારી ગતિ જાય છે. ચલે હર્ષ હિય ધરી રઘુનાથ. ફરી પાછા તમે કિષ્કિંધા કાંડમાં જાઓ તો કિષ્કિંધા કાંડમાં ત્યાં હનુમાનજી જ્યારે ભગવાનને પ્રણામ કરે છે ને બધું ભગવાને કહ્યું આમ આમ કરજે. હનુમંત જન્મ સુફલ કરી માના, ચલેવું હૃદય ધરી કૃપા નિધાન. પોતાના જન્મને સફળ માન્યો, કારણ કે રામના કાર્યમાં પોતાના શરીરનો ઉપયોગ થયો, પોતાને એમાં માધ્યમ બનાવ્યો. ભગવાને મારા તરફ આંગળી ચીંધી, મને બોલાવ્યો, પોતાનો બનાવ્યો. આ જગતમાં એક વાત યાદ રાખજો બાપ, કે રામનું કાર્ય એને જ સોંપાય છે જેની રામ પસંદગી કરે છે. આ વાત યાદ રાખ. ઘણાને એમ થાય કે અમે તો કૂચે મરી ગયા પણ કાંઈ હાથમાં આવ્યું નહીં, પણ એવું નથી હોતું બાપ. જેની રામ પસંદગી કરે રામ કાર્ય માટે, કોઈ પણ પ્રકારનું સત્કાર્ય હોય અને કોઈ પણ કક્ષા એમાં આપણને સોંપવા મારે, કદાચ ઝાડું વાળવાનું આવે ને તોય સદભાગ્ય માનવું કે મને ભગવાને આના માટે પસંદ કર્યું. હનુમાનજીએ ત્યારે તુલસીદાસજીએ લખ્યું છે, ચલેવું હૃદય ધરી કૃપા નિધાન. જો કૃપા નિધાન આ રામની કૃપા છે, નેતર હું કોણ છું. અસમે અધમ સખા સુનું મોહુ પર રઘુબીર કિન્હી કૃપા. અધમમાં અધમ છું છતાં પણ રામે મારી પસંદગી કરી એ જ એની કૃપા છે. ચલે એવું હૃદય ધરી કૃપા નિધાન. ત્યારે હૃદયમાં રામના કયા સ્વરૂપ ને? કરુણા નિધાન, કૃપા નિધાન એ રામને રાખ્યા છે. અહીંયા પણ રામજીને હૃદયમાં ધારણ કર્યા. યહ કઈ નાય સબની કહું માથા, ચલેવ હર્ષ હિય ધરી રઘુનાથા. રઘુકુળના નાથ છે, સર્વ સત્તાધીશ છે, સર્વ સમર્થ છે. એટલે ત્યાં હનુમાનજીએ એની નિર્ભીતતા બતાવી છે. આ કાર્ય થશે જ, શું કામ થશે? કારણ કે રઘુનાથ સર્વ સમર્થ છે, આ કાર્ય એનું જ છે, એ જ કરાવે છે, હું તો માત્ર માધ્યમ છું. યહ કઈ નાય સબની કહું માથા, ચલેવું હર્ષ હિય ધરી રઘુનાથા. ત્યાંથી મહાપુરુષો એવું માને છે કે જ્યાં આ બધા વાનરો સમુદ્ર તટ ઉપર છે, ત્યાંથી જ્યાંથી આ યાત્રા શરૂ કરવાની છે એ મંદરાચલ પર્વત થોડો દૂર છે. વાનરોને શું કહ્યું કે તમે અહીંયા જ પ્રતીક્ષા કરજો, એટલે કે મારી સાથે આખું લશ્કર આવવાની જરૂર નથી. હવે તમે વિચાર કરો, આ તો હનુમાનજીએ બધાને રોયકા, નતર એક હનુમાનજીએ જઈને લંકાની જે દશા કરી, હવે આ 50 હો 500 200 કે 1000 5000 વાંદરાઓ જો ભેગા ગયા હોત બધા, તો ખરેખર રામને ધક્કો જ ન થાત કે અહીંયા કઈ છે જ નહીં, હવે હું જાઉં. કારણ કે હનુમાનજીએ કહ્યું સીતાજીને કે તમને તો લઈને હું હમણાં વયો જાઉં, અને લંકાનું મેદાન સાફ, આ બાકીના વાંદરો કર નાખે. તો પછી કે હાલો રામજી કે અહીંથી જ અયોધ્યા હનુમાનજી. કારણ કે આ બધા દેવતાઓ છે, દેવતાઓ ગુપ્ત રીતે પોતાના શરીરથી પર થઈને પણ એ બધા જ જઈ શકે એમ હતા. એક મહાપુરુષ, ઘણાનું મોટા ભાગે માનવું એવું છે કે અમુક વાનરો અહીં સુધી પહોંચે, અમુક વાનરો, એની એ શંકાનું સમાધાન એક મહાપુરુષે બહુ સરસ કર્યું. એવું નથી, પણ જો આ બધા વાનરોને સમુદ્રને કિનારે લઈ આવે અને કિનારેથી કૂદીને બધા વાંદરાઓ જો લંકામાં પહોંચી જાય તો પછી રામને કરવાનું કંઈ રહેતું જ નથી. એટલે હનુમાનજીએ કહ્યું કે તમે અહીંયા જ રહેજો, અસ્કઈ નાય ચલેઉસ. ત્યાંથી હનુમાનજી આગળ ચાલ્યા, બધાને કહ્યું તમે અહીંયા જ રહેજો. જો પ્રતીક્ષા કરવાનું જ્યારે કહ્યું હતું, એમાં એક બહુ સરસ વાત એક મહાપુરુષે કરી છે કે
તમે બધા કદાચ રામ પાસે ચાલ્યા જાઓ અને પછી કાર્ય કરીને હું એકલો પાછો રામની પાસે આવું, તો રામને ખબર પડી જાય કે આ કામ ખાલી હનુમાને જ કર્યું છે. આ બીજા બધાના જે પ્રયત્ન છે, જે થોડે સુધી પણ ગયા છે, એના પ્રયત્ન બધા વ્યર્થ જાય અને માત્ર મને જ માન મળે એવું હું નથી ઈચ્છતો, એવું હનુમાનજી કહે છે કે એવી મારી ઈચ્છા નથી. એટલે બધાને કહ્યું, દુઃખ સહીને પણ તમે અહીં રહો, આપણે બધા સાથે જઈએ તો આપણી ટુકડીને માન મળે, મને માત્ર માન ન મળે. આ ખાલી હનુમાન, એ તો પછી જામવંતજીએ કહ્યું કે આ બધું કામ તો હનુમાન જ કર્યું છે, એ જુદી વાત છે. પણ હનુમાનજીને એવી ઈચ્છા છે કે બધા જો આપણે સાથે જઈએ તો આપણને બધાને રામ સ્વીકારી લે, આપણને બધાને માન આપે. ત્યાંથી હનુમાનજી થોડા આગળ ચાલ્યા. સિંધુ તીર એક ભૂધર સુંદર. હવે આમાં અનેક અનેક મહાપુરુષોના અલગ અલગ પ્રકારના મત છે. આ પર્વત હતો, આ પર્વત હતો, આ પર્વત, એમાં મોટા ભાગે વાલ્મીકીજી લખે છે કે મહેન્દ્રાચલ પર્વત હતો, પણ અહીંયા સુંદર એમાં બધું જ આવી ગયું. પર્વત હતો, કેવો હતો, સુંદર હતો. આ તુલસીદાસજીએ શું કામ લખ્યું, સિંધુ તીરે એક ભૂધર સુંદર. એ સુંદર એટલા માટે હતો, એનું વર્ણન વાલ્મીકીજીએ બહુ વિશાળ કર્યું છે. એમાં આટલા આટલા પ્રકારના વૃક્ષો હતા, આટલા મોટા, આટલા વર્ષોથી ઉગેલા વૃક્ષો હતા, આમ હતું, આમ હતું. એ આખું મંદરાચળ પર્વતનું એક વાતાવરણ વાલ્મીકીજીએ ઊભું કરી દીધું. જેને જેના જીવનમાં એક મધુરતા છે, સુંદરતા છે, સર્વપ્રિયતા છે, તમે માણસ પોતાનું માઇન્ડ ફ્રેશ કરવા ક્યાં જાય? આપણે આપણે ઘણા બધા લોકો નથી, આપણે બહુ મગજને ત્રાસ આપતા હોય ને એને માઇન્ડ ફ્રેશ બહુ કરવા જાય છે. જેને મગજને યાર કંઈ લેવા દેવા જ ન હોય, ઈ કોઈ દી ક્યાંય ગયા હોય તમે સાંભળ્યું છે, ક્યાંય સમુદ્ર કિનારે જાય ને ક્યાંય સરસ જંગલમાં ફરવા જાય ને કોઈ દી સાંભળ્યું, ભિખારી ન્યા ગયા બિચારા, માગવા જતા હોય એ જુદી વાત છે, પણ માઇન્ડ ફ્રેશ કરવા કોઈ ગયું, કારણ કે એને ઉપયોગ જ ન કરવાનો હોય. જે મગજને બહુ ત્રાસ આપે, એ પછી એવી લીલોતરી હોય, એકદમ નદી નાળા વહેતા હોય, ધોધ પડતા હોય, આવી જગ્યાએ માણસ માઇન્ડ ફ્રેશ કરવા જાય, એટલે કે ત્યાં જઈને આખું એક વાતાવરણ, એનો માહોલ એટલો સુંદર હોય, તમારા ગત જે તમારા કર્મો છે એ મનને બુદ્ધિને જેણે એના ઉપર ભાર મૂકેલો છે, એને 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 સ્ટ્રેસ આપે છે, એમાંથી તમને એ વાતાવરણ દૂર કરે, એ વિચારોથી દૂર કરે. ભક્તિની જેને શોધ કરવી છે એવે એણે મનથી એવી રીતે પ્રસન્ન રહેવું. એ વાતાવરણમાં જવાનો અર્થ શું છે, આપણા મનને પ્રસન્ન કરવા માટે, એને પ્રસન્ન રાખવા માટે. હનુમાનજી, હનુમાનજીને કોઈ સ્ટ્રેસ નથી, કારણ કે કામ તો રામનું છે, પણ મને તમને બતાવ્યું છે જેને ભક્તિની શોધ કરવી છે એણે આવા સરસ વાતાવરણમાં રહેવું, એટલે કે પોતાના મનનું વાતાવરણ આવું સુંદર બનાવવું. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. આ ચાવી છે, પ્રસન્ન રહેતા શીખી જાઓ, હર હાલતમાં હર કાળ પ્રસન્ન રહેતા જેને આવડી જાય, બસ એને દુઃખ એનું કાંઈ બગાડી જ નથી શકતો. બા જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહી. મહાપુરુષો પાસે નથી આપણા જેવી ગાડી, નથી આપણા જેટલા પૈસા, નથી આપણા જેવા બંગલા, નથી આપણા જેવી વાહવા, છતાં પણ સદૈવ પ્રસન્ન રહે છે, એટલે દુઃખ એની પાસે ફરકતું જ નથી. પ્રસન્ન રહેતા શીખી જાય માણસ, સર્વકાળ હર કાળ હર પલ
જે પ્રસન્ન રહે છે એને નથી માનસિક શારીરિક કોઈ પણ પ્રકારના રોગ નથી થતા જે પ્રસન્ન રહે છે જેને ભક્તિ કરવી છે એના માટેનું આ સૂત્ર છે પ્રસન્ન આ લાફિંગ ક્લાસમાં આમથી આમથા ગાંડા જેમ હશે એની વાત નથી આ પ્રસન્નતા છે અંદરની વસ્તુ છે જે જ્યારે અને જ્યાં જે થાય છે એ બધું નિર્મિત થયેલું જ છે આપણાથી એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી આ વાત જ્યારે દ્રઢ થઈ જાય મનની અંદર એક મહાપુરુષ કહેતા હતા કે તમે દ્રષ્ટા બની જાઓ અઘરું છે પણ અભ્યાસથી એ વસ્તુ બની શકે છે હનુમાનજી એમ કરતા 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 મંદરાચળ પર્વત ઉપર ગયા છે સિંધુ તેરે એક ભૂધર સુંદર કૌતુક કૂદી ચડે ઉતાવ છોકરાઓનો ટેબલ ઉપરથી નીચે ઉતરે ઉપરથી નીચેથી ઉપર ચડે ને ઠેકડા ઠેકડી હવે એમાં કઈ એને 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 મહેનત ન હોય છોકરાઓનો એમાં કઈ એના માટેનો સ્પેશિયલ કોઈ પ્રયાસ ન હોય એના માટેનું એનું કોઈ અનુસંધાન ન હોય કે આ ટેબલ આટલું દૂર છે તો આટલી છલાંગ મારવી પડશે એવું કાંઈ જ ન હોય ઠેકડા ઠેકડી કરતા હોય એને શું કહેવાય કૌતુક કૂદી હનુમાનજી કેવી રીતે મંદરાચળ પર્વત એ મેરુ પર્વતનો દીકરો છે એવું માનવામાં આવે છે એવડા પર્વત ઉપર જમીન ઉપરથી હનુમાનજી કૌતુક કૂદી આ બધા એટલા માટે એક એક શબ્દનું મહત્વ શું છે આપણે વાત કરીએ છીએ કે પછી આ વસ્તુ જ્યારે થોડી ઘણી પણ આપણને યાદ રહે બધું તો કોઈને યાદ નથી રહેતું પણ થોડું ઘણું પણ યાદ રહે પછી જ્યારે આપણે પાઠ કરીએ ને ત્યારે આપણને એનો વિશેષ આનંદ આવે હનુમાનજીની શક્તિ આપણે જેટલી ધારીએ છીએ એનાથી અનંત શક્તિ છે આપણે તો મોબાઈલ ખોલવાઈ જાય તો કે સંકટ છે હનુમાન છુડાવે પતિ પત્નીને ઝઘડો થાય તો કે સંકટ છે હનુમાન છુડાવે અરે પણ આ નથી હનુમાનજીનું તો બહુ અનંત શક્તિ છે આપણે પૂર્વે જોયો હતો ને દુર્ગમ કાજ શું છે રામ સુધી પહોંચવું આ માયામાંથી તરી તરી તરીને એ જ દુર્ગમ કાજ છે એ હનુમાનજી સુગમ કરી દે છે આ એની શક્તિ છે આપણે તો નાના નાના કામ માટે ભગવાનને વચ્ચે લઈ આવીએ છીએ આમ થઈ જાય તો હું આમ કરીશ આમ થઈ જાય તો આમ કરીશ માનતા બાધા બને ત્યાં સુધી લેવી જ નહીં બને ત્યાં સુધી લેવી જ નહીં અને કદાચ જરૂર પડે ને લેવી પડે તો તરત પૂરી કરી દે ન લેવી એ શ્રેષ્ઠ વસ્તુ છે આમ થઈ જાય તો બહેનોને બહુ હોય આમ થઈ જાય તો આમ કર નાખો આમ થઈ જાય તો આમ કર નાખો પછી પાછું કેટલી લીધી એ ભૂલાઈ જાય કારણ કે આ તો પ્રતિપ એનો પ્રવાહ ચાલુ જોઈ આમ થઈ જાય તો આ કર નાખીશ ઓલું થઈ જાય તો આ કર નાખીશ પછી ભૂલાઈ જાય એટલે ભૂલાઈ જાય ને એટલે ભગવાનનો દોષ આપણા ઉપર ચડે છે કા ન જ લેવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાન ઉપર જેને પૂર્ણ ભરોસો છે ક્યારે માથા લેતો જ નથી મને જે ભગવાન મારા માટે કરે છે એ સદૈવ મારા કલ્યાણ માટે જ છે જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય કરુણા સાગર કીજીએ સોઈ આ જેને દ્રઢ ભરોસો છે એને ક્યારેય બાધા કે માનતા લેવાની જરૂર જ નથી પડતી આપણા મનને અનુકૂળ ક્યારેક કાર્ય ન થાય તો પણ ભગવાનની એમાં ઈચ્છા અને આપણું કલ્યાણ આજને દ્રઢ ભરોસો છે એવો જેને દ્રઢ ભરોસો છે એ ક્યારેય મનમાં સંકલ્પ વિકલ્પ લાવતો જ નથી
कौतुक कूदी चढ़े होता ऊपर। हनुमान जी एक कूद को मारी ने ना ऊपर चढ़ी गया। पछी शू करू कि पछी एने खबर पड़ी कि हवे हूँ बधाथी ऊपर उठी गयो छु। जे समाज मा बीजा करता ऊपर उठे एना माटे हनुमान जी संदेशो आप्यो छे कि बार बार रघुबीर संभारी। हेने सतत घर थी लई समाज राष्ट्र के देश ना जेने वधारे मा वधारे मोटाई मळे छे हेने सदैव बार बार रघुबीर संभारी। सदैव भगवान नु स्मरण राखो तो ज अहंकार नहीं आवे। बाकी अहंकार पीछो करतो ज होय छे, पाछळ ज होय छे। कारण के आ बधा मायाना संतानो छे। कोक ने बहु पैसा मिली जाए, कोक ने प्रतिष्ठा मिली जाए, कोक ने बहु वाहवा थी जाए, बहु हार पहेरावाई जाए, सारू स्टेज मिली जाए, सारू गाता आवड़े, सारू बोलता आवड़े, आ बधा इनी शाखाओ ज छे। एटले तमारी बे माणस वाहवा करवा मांडे, वाहवा करे ने त्यारे राम ने सतत मन में राखजो। बाकी ए अहंकार रूपी दीकरो उभो ज छे ने हारा हारा ने पछाड़ी दीधा छे। तमने क्यांय पण महानता प्राप्त थाय एटले पेलो तमने राम याद आवे, तमारो इष्ट याद आवे। बार बार रघुबीर संभारे, अनेक वखत अनेक वखत। हवे एवो नियम छे के तमे सतत जेनु स्मरण करो एना मय बनी जाओ छो। आजे आपणे कीट ब्रह्मनी न्याय कर विचार वात करता हता। ए भमरी डंक तो एक ज वार मारे, पण सतत भमरी नु चिंतन करता 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 आ ईयळ भमरी बनी जाय छे। आ हकीकत छे। हनुमानजीए शुं कर्युं? बार बार रघुबीर संभारी। हवे पर्वत ऊपर चढ्या अने चढ़ीने कूदको मार्यो, एटली वार छलांग मारी जे दरियो ओळंगवा माटे, એમાં કઈ બહુ વાર ન લગાડી હોય। બાર બાર એટલે કે બે ઇન દોઢ કલાક જપ ન કર્યા હોય, એટલી વારમાં મનને રામમય બનાવી દીધું। કોઈ કે બાર બાર એટલે બારસો ને બાર વાર યાદ કર્યા, ને કોઈ કે બાર બારા બારા એકસો ચુમ્માલીસ એટલે બાર વખત એકસો ચુમ્માલીસ વખત યાદ કર્યા ને, આ એ બધી બુદ્ધિની કસોટી, એ રમત છે બુદ્ધિ એમ ને। બાર બાર એટલે અનેક વખત। અનેક વખત એટલે શું કે એક ક્ષણ પણ રામને યાદ કર્યા વગરની નહીં, એ અનેક વખત બાર બાર, બીજું કઈ યાદ જ ન કર્યું। તારે કેવું પવન તનય બલભાર, હનુમાનજી કૂદકો મારીને પર્વત પર ચડ્યા, ચડી રામનું વારંવાર સ્મરણ કર્યું, એના મય બની ગયા। પછી શું કર્યું? તર કેવું પવન, છલાંગ મારી ત્યાંથી। જો ઉડ્યા નથી હનુમાનજી, આપણે ફોટામાં ઘણી જગ્યાએ જોઈએ એ ઓલું પ્લેન જતું હોય ને એમ હનુમાનજી સ્થિતિ, એવું નથી। આ છલાંગ મારી આ કાંઠેથી ઓલે કાંઠે, આપણે નાનું એવું ખાબોચિયું ભર્યું હોય કેમ એક એક જગ્યાએથી, એટલી નાની આ સો યોજનનો દરિયો, છલાંગ એવડી છે કે એ સો યોજનનો દરિયો કેવો થઈ ગયો? ગાયની ખરી જેવડો થયો, એવડી છલાંગ છે એની। તારે કેવું પવન તનય, એટલે કેટલી શક્તિ છે હનુમાનજીમાં, એટલા માટે એનું હનુમાનજીનું નામ વાપર્યું છે પવન તનય। પવન જેટલી શક્તિ ધરાવે છે, પવનને આ બાજુથી ત્યાં જતા કેટલી વાર લાગે? તારે કેવું પવન તનય બલ ભારે, એટલી વારમાં એ કૂદકો માર્યો। અતિશય બળવાન શ્રી હનુમાનજી છે,
હવે કૂદકો તો માર્યો એ તો પછી વાત, હવે કૂદકો માર્યો ત્યારે અહીંયા શું થયું? જો કૂદકો મારીને મંદરાચળ પર્વત ઉપર હનુમાનજી ચડ્યા ત્યારે પર્વતની કોઈ દશા નથી બતાવી કે શું થયું, કારણ કે વજન તો એવડું ને એવડું જ હોય ને. પણ જે છલાંગ મારવા માટે જે વજન પર્વતને જે આપ્યું હનુમાનજીએ, ક્યાંયથી કૂદકો મારવો હોય તો નીચે જેના પર આપણે જે આધાર ઉપર ઊભા હોય એને ધક્કો મારવો પડે તો આપણી ગતિ વધારે થાય. એટલે હનુમાનજીએ શું કર્યું, પર્વતને પગથી ધક્કો માર્યો, ધક્કો મારીને કૂદકો માર્યો એટલે સમુદ્રને પેલે પાર જઈ શકે. તો અહીંયા શું થયું, જેહી ગીરી ચરણ દેઈ હનુમંતા, ચરણ દેઈ એટલે કે જે પગથી જે ધક્કો માર્યો પર્વતને, જે રીતે ધક્કો માર્યો કે ચલે ઉસો ગા પાતાળ તુરંતા, તુરંતા પૃથ્વીથી પાતાળનું માપ કેટલું છે, સાતમો લોક નીચે પાતાળ છે. અતલ વિતલ સુતલ આદિ જે સાત પાતાળો છે એમાં છેલ્લામાં છેલ્લો પાતાળ છે. અને એક પછી બીજો લોક ક્યારે આવે, કઈ 1.5 ફૂટ ખોદો એટલે પૃથ્વી પછી કઈ બીજા લોક ના આવવા માંડે. વિચાર કરો કે પગનો પ્રહાર કેટલો, કેટલા વજનથી એ ધક્કો માર્યો હશે, સાતમું પાતાળ અને એ પણ લખ્યું તુરંતા, પગનો ધક્કો લાગ્યો ને પાતાળ સીધો, પર્વત સીધો પાતાળમાં. કેટલી શક્તિ હનુમાનજીની હશે! આ આજે શરૂઆતની બધી આ રાક્ષસોને માર્યા ને એ તો બધું રૂવાળા જેવું છે, આ શક્તિ અહીંયા બતાવવામાં આવી છે. એક તો પર્વતનો પાણોય ન હલે માણસથી, એને હનુમાનજીએ એ પર્વત ઉપર ચડ્યા, એ તો ધીરેથી ચડ્યા કારણ કે એને ખબર છે કે આ પર્વતની મારે જરૂર છે. પણ પછી જે પર્વતને કૂદકો મારવા ટાઈમે એને એ સમયે જ્યારે ધક્કો માર્યો, ચલે ઉસો ગા પાતાળ તુરંતા, તરત એ પર્વત પાતાળમાં, મંદરાચળ પર્વત ઉપર જ્યાં એ તુરત પાતાળમાં ચાલ્યો. આના ઉપરથી હનુમાનજી અતુલિત બલ છે એમાં આપણને કોઈ શંકા જ ન થાય. આવું કોઈ કરી શકે નહીં. પછી તો કે પછી જીમી અમોઘ રઘુપતિ કરવાના, કેવી રીતે ગયા? અહીંયા એક શંકા, મહાપુરુષો ક્યાંક ને ક્યાંક કોઈ શંકા કરે છે તો મહાપુરુષો એનું સમાધાન આપે છે કે પાતાળમાં પર્વત ચાલ્યો ગયો તો હનુમાનજી ભેગા કેમ ન હોય ગયા? આ બધા નવરા બેઠા હોય ને એ બધું આવું જ ગોતતા હોય અંદરથી, એટલે તોય પણ મહાપુરુષોએ એનું સમાધાન આપ્યું, જીમી અમોઘ રઘુપતિ કરબાના. જાણે કે મંદરાચર પર્વત છે એ રામનું ધનુષ્ય છે અને હનુમાન છે એ રામનું બાણ છે. કયું બાણ? અમોઘ બાણ છે. ધનુષ્યમાંથી બાણ છૂટે એટલે ગતિ બાણની થાય, ધનુષ્ય તો ત્યાં ને ત્યાં જ હોય. આજના જમાનામાં તમે રાઇફલ લો તો રાઇફલ તમે છોડે કોઈ તો ગતિ ગોળીની થાય છે, રાઇફલ તો ત્યાં ને ત્યાં જ હોય છે. અને બીજું શું થાય કે રાઇફલને એની એની ટ્રેનિંગ આપવામાં આવે કે એને પાછળ જેટલી ગતિ છે એવો ધક્કો એને પાછળ લાગે છે. આપણે જે વાત કરતા હતા ને કે પગને, પગનો પ્રહાર એવો લાગ્યો કે પાતાળમાં ચાલ્યા ગયા, એટલે હનુમાનજી મહારાજની આ ગતિ છે એને રામ, રામ કાર્ય છે એટલે રામે જ આ કાર્ય ઉપાડી લીધું. શું? તો કે મંદરાચળ માનો કે રામનું ધનુષ્ય છે, રામે એને ધારણ કરી લીધું, એને એને પકડી રાખ્યો. ક્યાં સુધી? કે હનુમાન છલાંગ ન મારે ત્યાં સુધી રામે એને પકડી રાખ્યો. અને હનુમાનજી કેવી રીતે ગયા? જાણે કે અમોઘ બાણ રામના ધનુષ્યમાંથી છૂટ્યું હોય
અમુક બાણની ત્રણ વિશેષતા, આમ તો અનેક વિશેષતાઓ છે પણ મુખ્ય ત્રણ વિશેષતાઓ બતાવી છે. અમુક બાણનું પહેલું કામ એ છે કે છૂટે પછી રસ્તામાં ગમે તેવા, ગમે તેવડા અને ગમે ત્યારે અવરોધો આવે તો એને એ પાર થઈ જાય છે. ગમે તેવા અવરોધો, ગમે તે માણસ અવરોધ કરે, ગમે ત્યારે એનું લક્ષ્ય ભેદન થયા વગર એ બાણ એ બધા જ અવરોધોને પાર કરી જાય છે. એટલે હનુમાનજીનું કાર્ય બતાવ્યું છે કે ગમે તેટલા વચ્ચે અવરોધો આવશે પણ સીતાની શોધ કરશે, કરશે અને કરશે જ. મને તમને બતાવ્યું જેને ભક્તિ કરવી છે એની ગતિ અમોઘ બાણ જેવી હોય. રસ્તામાં ગમે તેવા દુઃખો પડે, ગમે તેવા વિઘ્નો આવે, ગમે તેવી રૂકાવટ આવે, પોતાની ભક્તિને ક્યારેય રોકવી નહીં, ભક્તિની શોધની ગતિને ક્યારેય રોકવી નહીં. બીજું બતાવવામાં આવ્યું છે અચૂક લક્ષ્યનું ભેદન કરે છે, ભેદન અચૂક કરે છે. મનમાં દ્રઢ સંકલ્પ, જેને ભક્તિ કરવી છે એનું મન દ્રઢ હોવું જોઈએ. ભક્તિ થાય જ, ભક્તિની પ્રાપ્તિ કેમ ન થાય, રામ કેમ ન મળે. આજ જન્મમાં મૃત્યુ સુધીમાં મને રામની પ્રાપ્તિ થાય, આવો દ્રઢ સંકલ્પ એ ભક્તિનો સાચો સંકલ્પ છે. લક્ષ્ય ભેદન કર્યા વગર રામનું બાણ પાછું આવતું નથી. એટલે કે હનુમાનજી જશે એટલું જ નહીં, ભક્તિની પ્રાપ્તિ કરશે જ, સીતાની શોધ કરશે જ. વાલ્મીકીજીએ તો લખ્યું છે કે હનુમાનજીએ બધા વાંદરાઓને જાતા જાતા કીધું કે તમે ચિંતા ન કરો, હું થોડી જ વારમાં પાછો આવી જઈશ અને અહીંથી એક કૂદકો મારીને લંકામાં જઈશ. લંકામાં જો સીતા નહીં મળે તો દેવલોકમાં જઈને પણ હું સીતાની શોધ લઈને જ આવીશ અને તુરત આવીશ વિના વિલંબે. અને અમોઘ બાણનું ત્રીજું છે કે કાર્ય પૂર્ણ કરી અને પાછું રામના ભાથામાં આવી જાય છે. એટલા માટે રાવણ સાથે કે યુદ્ધ થયું ત્યારે રામચંદ્રજી પાસે એ એક જ ભાથું, એની અંદર અમુક જ બાણ હતા જે બધા પ્રાપ્ત થયેલા હતા, વિશ્વામિત્ર આદિ ઋષિઓએ જે આપેલા હતા. અને રાવણને ગાડા ભરી ભરીને બાણ મગાવ્યા જ કરવા કરતા હતા, નવા રથ આવે નવા બાણ આવે, નવા રથ આવે નવા બાણ. રામના બાણની વિશેષતા એ છે કે કાર્ય કરીને જ આવે છે, અચૂક થાય છે, સર્વ વિઘ્નો એમાંથી પાર ઉતરી જાય છે. અને ત્રીજું છે કે પાછું રામના ભાથામાં આવી જાય છે. એમ ત્રણ ગતિ, ત્રણ અવસ્થા હનુમાનજીને બતાવી છે. ગમે તેટલા ને ગમે તેવડા અને ગમે ત્યાં અવરોધો આવશે તો પણ હનુમાનજી ભક્તિ સુધી પહોંચશે અને અચૂક પહોંચશે અને ભક્તિની શોધ કરી અને ફરી પાછા હનુમાનજીના, રામચંદ્રજીના શરણમાં આવી જશે. આ ત્રણ વસ્તુ હનુમાનજીમાં જોઈ અને તુલસીદાસજીએ આ ઉપમા આપી છે. હનુમાનજીને કહ્યું છે, હનુમાનજી ઉડ્યા તો કેવા લાગ્યા, કે જેવી રીતે શ્રી રઘુપતિનું અમોઘ બાણ છૂટ્યું હોય એવા હનુમાનજી લાગ્યા છે. જીમી અમોઘ રઘુપતિ કરબાના એહી ભાંતિ ચલેવું હનુમાના. જીમી અમોઘ રઘુપતિ કરબાના એહી ભાંતિ ચલેવું હનુમાના. એહી ભાંતિ ચલેવું હનુમાના, એહિ ભાંતિ ચલેવું હનુમાના.
जिमी अमो घर रघुपति करबाना। एहि भांति चलो हनुमाना। जिमी अमोघ, जिमी एटले जेवी रीते, जेम के रामना बाथामाथी धनुष छूट्यू, कार्य थयू अने पाछू आव्यू, बस एटली ज वारमा हनुमानजी शोध करीने आवी जशे। रामचंद्रजी नु बाण छे, हवे जो बाण शब्द एटला माटे वापरवामां आव्यो, एक तो बाण जड़ छे, जड़ छे एटले के पोतानुं कोई पण प्रकारनुं कृत्य नथी। राम एने जे दिशामां छोड़े ए दिशामां जेटली गतिथी छोड़े एटली ज गतिथी એ કામ કરવાનું છે। એટલે આ જે કંઈ કરે છે એમાં હનુમાનજીને તુલસીદાસજી એવા બતાવ્યા છે કે પોતાનું કોઈ પણ પ્રકારનું કાર્ય નથી, રામનું કામ છે, ગતિ રામની છે, અને જે કંઈ કાર્ય થયું છે એ પણ રામે જ કર્યું છે। સો સબ તવ પ્રતાપ રઘુરાય, એ રામે જ કાર્ય કર્યું છે। એટલા માટે હનુમાનજીને અમોઘ બાણની ઉપમા તુલસીદાસજી આપી છે। જીમ અમોઘ રઘુપતિ કર બાના, અહીં રઘુપતિ શબ્દ વાપર્યો છે। રઘુનાથ રઘુકુળના જે પતિ સમાન છે, પતિ છે, સર્વશ્રેષ્ઠ છે, સર્વના રક્ષક છે। હનુમાનજીને કોઈ બીક નથી, કારણ કે એ રઘુપતિના દૂત છે, રઘુપતિનું બાણ છે, એટલે એને કોઈ બીક નથી। જીમી અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાન। હનુમાનજી આવી રીતે સમુદ્રની ઉપરથી જઈ રહ્યા છે, અને પછી સમુદ્ર ઓળંગતા ઓળંગતા જે કથા આવે છે એ આપણે આવતા સત્સંગની અંદર કરીશું। આજના સત્સંગને વિરામ આપીએ એની પૂર્વે 10 મિનિટ માટે શ્રીરામ જય રામ જય જય રામની એનું સંકીર્તન કરી આજના આ સત્સંગને આપણે વિરામ આપીએ। राम जय राम जय जय राम, श्री 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 राम जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय 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 राम जय जय राम, श्री राम जय
જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી દ્રવ ભૂષો દશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઊસુ દશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઊસુ દશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ દ્રવ ઊસુ દશરથ અજીર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ 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 જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ શ્રી રામ જય રામ જય જય રામ 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 સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવ
भुवन सुत हनुमान जी महाराज की जय। सदगुरु देव की जय। नमः पार्वती पतये।